જૂનાગઢ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજવામાં આવી અને સાથે શાસ્ત્રો અને શક્તિ પૂજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જય માતાજી. આજે જૂનાગઢની અંદર દશેરાના દિવસે શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ જૂનાગઢ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર જૂનાગઢમાં વસતા અલગ અલગ ક્ષત્રિય સમાજની 10 શાખાઓના વડીલો, એમના પ્રમુખશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં, લગભગ 1000ની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સવારે 10:30 વાગે નીલકંઠ પાર્ટી પ્લોટથી રેલી સ્વરૂપે ઝાંઝડા રોડ સરદારબાગ થઈ અને ભૂતનાથ મહાદેવનું મંદિરનું જે ગ્રાઉન્ડ છે ત્યાં જે ગોડ માળવીય બ્રહ્મ સમાજની ગરબી થાય ત્યાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. અને ક્ષત્રિયોની એક પરંપરા રહી છે કે દશેરાના દિવસે દર વર્ષે શસ્ત્ર પૂજન કરવું, અને જે ક્ષત્રિયોનો ધર્મ છે કે ગાયોની રક્ષણ કરવું, બહેનો દીકરીઓનું રક્ષણ કરવું, સમાજનું રક્ષણ કરવું, અને સંસ્કૃતિ અને જે ભવ્ય વારસો છે આ ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય વારસાનું જતન અને રક્ષણ કરવા માટે આજે આ દશેરાનું શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા ખાસ ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો છે. અને તેમજ ક્ષત્રિય સમાજના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને જે ભવ્યાતી ભવ્ય બનાવવામાં બધાએ સાથ અને સહકાર આપ્યો છે. આ તકે સમસ્ત ક્ષત્રિય સમાજના ભાઈઓને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવનારા સમયમાં અને આવનારા વર્ષે પણ વધુમાં વધુ આવા સારા કાર્યક્રમો થતા રહે, તેમજ રાષ્ટ્રની સેવા માટે, ગાયોની સેવા માટે, બેન દીકરોની સેવા માટે અને દેશની સલામતી અને સુરક્ષા માટે ક્ષત્રિયોનો ધર્મ એ રહ્યો છે, ત્યારે વધુમાં વધુ ક્ષત્રિય સમાજ દ્વારા આવા કાર્યો છે એ આવનારા સમયની અંદર થતા રહેશે. આજે દશેરાનો પાવન દિવસ છે, એટલે કે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનો આજનો આ મા જગદંબાના તહેવાર, એટલે કે આજનો આ દશેરાનો તહેવાર. અને આજે દશેરાના આ પાવન દિવસે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ અને એક રેલી સ્વરૂપે આજનું જે આયોજન હતું, અને ખરેખર આપણે ગૌરવ થાય કે આ દેશને આઝાદ કરવા, દેશને સનાતન ધર્મને જીવિત રાખવા, ધર્મને જીવિત રાખવા અને માતૃશક્તિને જીવિત રાખવા ક્ષત્રિય સમાજનું આ દેશની અંદર મોટું યોગદાન છે. આજે આપણે ગૌરવ સાથે એમને શુભેચ્છા આપી કે ક્ષત્રિય સમાજે આ દેશને અખંડ રાખવાનું કામ આ સમાજ દ્વારા થયું છે, ત્યારે આજે ક્ષત્રિય સમાજ દ્વારા, અલગ અલગ ક્ષત્રિય સમાજની વિભિન્ન સમાજ દ્વારા આજના આ કાર્યક્રમ, શસ્ત્ર પૂજનનું કાર્યક્રમ અને એક રેલી સ્વરૂપે નીલકંઠ પાર્ટી પ્લોટથી લઈ અને ભવનાથ મહાદેવ, એટલે આપણે જેમ કહીએ છીએ ને કે જૂનાગઢનો નાથ એ ભવનાથ એટલે ભૂતનાથ, એ ભૂતનાથ મહાદેવના પટાંગણની અંદર આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે, બ્રાહ્મણો સાથે, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે શસ્ત્રો એક એમનું હથિયાર છે, એમનું પ્રતીક છે આ સમાજનું, એમનું દર વર્ષે દશેરાના દિવસે પૂજન થાય છે. એ પૂજન અર્ચન આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે થયું છે. અને આજે હું અહોભાગી છું, સદભાગી છું કે ક્ષત્રિય સમાજના આ શસ્ત્ર પૂજનની અંદર મને પણ આવી અને પૂજન કરવાનો લાભ મળ્યો છે. અને આજના દિવસે હું ક્ષત્રિય સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સમાજને વિનંતી કરું છું કે સમાજની ધરી ઉપર દેશ ટકેલો હોય છે, એટલે સમાજની એકતા અખંડિતતા જળવાઈ, રાષ્ટ્રહિતમાં, સનાતન ધર્મના હિતમાં અને સમાજની દીકરીઓના હિતમાં સૌ સાથે મળી અને આપણે મા ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાના સૌ પ્રયત્ન કરી એવી સૌને શુભેચ્છાઓ. ધન્યવાદ, આભાર.